પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં રાધનપુર આશાપુરા મંદિરે સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા। ભગવાન રામચંદ્રની રથયાત્રા વિજય મુહૂર્તમાં પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત હિન્દુ સમાજ સંગઠનો જોડાયા હતા, તો 50થી વધુ વાહનો ધજા પતાકા સાથે રથયાત્રામાં જોડાયા હતા। ભવ્ય શોભાયાત્રામાં હિન્દુ યુવા સંગઠન, સામાજિક સંસ્થાઓ, વેપારીઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તેમજ રાજકીય આગેવાનો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર ખાતે ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાનારી રામનવમીની શોભાયાત્રાની તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી હતી। ગુરુવારના ચૈત્ર સુદ નોમના રોજ મસાલી રોડ આશાપુરા મંદિર ખાતેથી રામલલ્લા ભગવાનની રથયાત્રા પ્રસ્થાન કરાઈ હતી। આશાપુરા મંદિરથી પરાવાસ ખાતે રામજી મંદિરમાં સવારે આરતી કરાઈ હતી, ત્યારે વહેલી સવારથી જ હજારો હિન્દુ ભક્તો દર્શન માટે આવી રહ્યા હતા, તો શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ તંત્ર રથયાત્રાના રૂટ પર રથયાત્રા દરમિયાન સાથે સાથે જોડાયા હતા। રામલલ્લાની ભવ્ય રથયાત્રામાં હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા, તો સાધુ સંતો, રાજકીય આગેવાનો સહિત શહેરના વેપારીઓ તમામ ધંધા રોજગાર બંધ રાખી ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ શોભાયાત્રામાં જોડાયા હતા। આ પાવન અવસરે સમગ્ર રાધનપુર શહેર શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યું હતું, તો સાથે રામનવમીના પાવન પર્વને લઈને સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। તો રાધનપુર ખાતે ભવ્ય રામલલ્લાની રથયાત્રામાં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાણી, સેવા, છાશ, કેનગી, મિનરલ વોટર, સરબત, વરિયાળી સરબત, ફૂલવડી, મેંગો જ્યુસ, ચા સહિતના ભવ્ય કેમ્પનું આયોજન હિન્દુ સંગઠનના ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં અયોધ્યાથી લાવવામાં આવેલ ભગવાન શ્રી રામચંદ્રજીની પાદુકાના દર્શનનો લહાવો ભાવિક ભક્તોએ મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર।